ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मां ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् આમ તો મુખ્યત્વે પંચાગ્નિ વિદ્યા અને વૈશ્વાનર વિદ્યા બે જ બાકી છે તો પાંચમો છાંદોગ્ય ઉપનિષદનો પાંચમો ખંડ ની શરૂઆત આ પ્રાણ વિદ્યાથી થાય છે એ પ્રાણ વિદ્યાનું થોડુંક ટૂંકમાં પરિચય આપણે લઈ જઈએ એટલે મેં ગ્રુપમાં મૂકી છે પ્રાણ વિદ્યા આપણા રોજબરોજનો જે અનુભવ છે એની પાછળ આખું એટલે ઉપાસના થઈ શકે આ વસ્તુની એ હેતુથી આપેલું છે એટલે પ્રાણના ગુણો અત્યારે આપણે જે શ્વાસ ઉચ્છ્વાસમાં જે આ પ્રાણવાયુ છે એનું શું મહત્વ છે મુખ્યત્વે પ્રાણને લગભગ સોપાધિક બ્રહ્મ સાથે સરખાવવામાં આવે છે પ્રાણ એ પરમાત્માનું જ એક રૂપ છે અને ઉપાસના માટે પ્રાણ એ સૌથી શ્રેષ્ઠ પ્રતીક પણ છે શેના માટે પ્રાણનું આટલું બધું મહત્વ છે આપણા વૈદિક કાળમાં ઉપાસનાના આલંબન તરીકે પ્રાણને ઘણી બધી જગ્યાએ સોપાધિક બ્રહ્મ સ્વરૂપે એનું પ્રતિપાદન થયું છે કારણ કે પ્રાણ એક પ્રશંસનીય વસ્તુ છે પ્રાણમાં મુખ્યત્વે સ્વાર્થ અને અભિમાન આ બે વસ્તુ નથી એટલા માટે પ્રાણને આધારે એટલે પ્રાણને આધારે એટલે સ્વાર્થ વૃત્તિ નથી જોવામાં મળતી પ્રાણને અને પ્રાણમાં અને અભિમાન એવું જોવામાં નથી આવતું આંખ ઇન્દ્રિય છે તો આંખમાં સ્વાર્થ વૃત્તિ પણ છે અને અભિમાન પણ છે હું જોઉં છું મારા લીધે આ જો દૃશ્યનું જ્ઞાન થાય છે દૃશ્યનું ગ્રહણ થાય છે એવું અભિમાન છે અને આંખને એટલે ચક્ષુ ઇન્દ્રિયને સ્વાર્થ પણ છે કે સારું સારું જોવું છે એવી જ રીતે બધી ઇન્દ્રિયોમાં સ્વાર્થ અને અભિમાન આ બંને રહેલા છે પણ પ્રાણે કોઈ દિવસ પાંચે પાંચ તંત્રો શરીરના પાંચે પાંચ તંત્રો શ્વસન તંત્ર રુધિરાભિસરણ તંત્ર ચેતાતંત્ર વગેરે જે છે બધા ઉત્સર્ગ તંત્ર અને પાચન તંત્ર આ બધા પાંચે પાંચ તંત્રો પ્રાણ જ ચલાવે છે છતાં પણ એણે એકે વાર એવું કીધું નથી કે આ હું ચલાવું છું મારા લીધે શરીર ટકેલું છે અભિમાન નથી પ્રાણને અને સ્વાર્થ નથી સ્વાર્થ વૃત્તિ નથી પાચન તંત્ર ઉપર વધારે મહત્વ આપવું અને ચેતાતંત્રને ઓછું મહત્વ આપવું એવું કોઈ પ્રકારનો સ્વાર્થ એમાં નથી એટલે મુખ્યત્વે પ્રાણમાં પરમાત્મા દ્રષ્ટિ કરવી સરળ છે આપણે પરમાત્મા દ્રષ્ટિ શિવલિંગમાં શાલિગ્રામમાં કૃષ્ણ ભગવાનમાં રામ ભગવાનનું મૂર્તિ હોય એમાં કેમ કરી શકીએ છીએ કારણ કે જે નિસ્વાર્થ છે જેમને પોતાનું કોઈ પ્રયોજન નથી જે સ્વયંપૂર્ણ છે આવું જે ભગવાન એટલે જે બધા ષડ ઐશ્વર્ય સંપન્ન છે જેમાં બધા જ પ્રકારના ગુણો ટોટલ મેજરમાં છે પૂર્ણ માત્રામાં છે એને ભગવાન કહેવાય છે તો આવી રીતે પ્રાણ પ્રતીક બને છે પરમાત્માની જેમ જ
પ્રાણમાં સો પ્રાણ સોપાધિક બ્રહ્મ છે એટલા માટે તો એવી જ રીતે પ્રાણની અહીંયા ઉપાસના છે અને પછી છેલ્લે પ્રાણ વિદ્યાની સ્તુતિ પણ આવે છે તો પ્રાણ સોપાધિક બ્રહ્મ છે પ્રાણમાં સ્વાર્થ અને અભિમાન નથી માટે પરમાત્માનું પ્રતીક સીધે સીધું બની શકે છે પ્રાણ વિદ્યા અને પ્રાણ વિદ્યાની સ્તુતિ અહીંયા હવે કરવામાં આવે છે છંદોગ્ય ઉપનિષદ પાંચમો અધ્યાય પહેલો ખંડ યો હ વૈ જ્યેષ્ઠં ચ શ્રેષ્ઠં ચ વેદ જ્યેષ્ઠશ્ચ શ્રેષ્ઠશ્ચ ભવતિ પ્રાણો વાવ જ્યેષ્ઠશ્ચ શ્રેષ્ઠશ્ચ ઉપાસના કરવી હોય શિવજીની ઉપાસના કરવી છે તો શિવજીના ગુણોનું જ્ઞાન હોવું જોઈએ મહાત્મ્ય જ્ઞાન વગર ભક્તિ ન થઈ શકે ઉપાસના ન થઈ શકે ઉપાસ્ય દેવતાના ગુણોનું જ્ઞાન હોવું જોઈએ તો અહીંયા પણ જે પ્રાણ વિદ્યા છે પ્રાણ વિદ્યા એટલે પ્રાણની ઉપાસના પ્રાણમાં પરમેશ્વરની દ્રષ્ટિ કરવાની છે તો એના એ ગુણો હંમેશા ઉપાધિના હોય શ્રી કૃષ્ણ પરમાત્માના પણ જેટલા પણ ગુણો છે શ્યામ સુંદર દામોદર કે ટૂંકમાં જેટલા પણ ગુણો છે એ બધા કહીએ કે એ ઉપાધિના છે એમની સત્વ વિશુદ્ધ સત્વરૂપી જે ઉપાધિ છે એને લીધે છે ગુણો હંમેશા ઉપાધિના હોય અને એ માટે જ સોપાધિક બ્રહ્મની ઉપાસના થઈ શકે છે ગુણો પ્રમાણે સોપાધિક બ્રહ્મની ઉપાસના થઈ શકે છે નિરુપાધિક બ્રહ્મ જે છે નિર્વિશેષ એમાં કોઈ ગુણ નથી એમાં એની ઉપાસના એટલે માનસ પ્રત્યય વગેરે એ કર્મનો વિષય બની શકે નહીં એ માત્ર જ્ઞાનનો જ વિષય બની શકે તો અહીંયા બે ગુણો કીધા જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ સર્વ ઇન્દ્રિયોમાં આ પ્રાણ સૌથી જ્યેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે સૌથી મોટો છે અને સૌથી વધારે ગુણોવાળો છે પ્રાણ એટલે આપણું જે આખું વ્યક્તિત્વ છે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પ્રાણ આખું જે આપણું વ્યક્તિત્વ છે જેને પંચકોષ કહેવાય અથવા તો શરીરત્રય કહેવાય આ બધામાં સૌથી વધારે મોટો અને સૌથી વધારે ગુણવાળો આ પ્રાણ છે એટલા માટે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ કીધો છે યો હ વૈ વસિષ્ઠમ વેદ વસિષ્ઠો હ સ્વાનામ ભવતી વાગવાવ વસિષ્ઠ અહીંયા ચાર વસ્તુઓ કહેવામાં આવશે વાણી ચક્ષુ શ્રોત્ર અને મન વાણી ચક્ષુ શ્રોત્ર અને મન એ વાણી ચક્ષુ શ્રોત્ર અને મનના જે જે ગુણો છે એ બધા પ્રાણને લીધે જ છે વસિષ્ઠ એટલે જે કોઈ વસિષ્ઠને જાણે છે એ વસિષ્ઠ જ રહે છે વસિષ્ઠ હોવું એ વાણીનો ગુણ છે વસિષ્ઠ કોનો ગુણ છે વાણીનો ગુણ છે એટલે રિચેસ્ટ આપણે જેની વાણી એકદમ આમ પ્રભાવશાળી હોય વક્તૃત્વ વાણીમાં કઈ શક્તિ રહેલી છે વક્તૃત્વની કંઈક પહોંચાડવાની યોગ્ય વિવક્ષિત અર્થને પહોંચાડવાની શક્તિ સુંદર રીતે સામેવાળો સમજે એ રીતે પહોંચાડવાની શક્તિ આ વાણીમાં છે તો એને વસિષ્ઠ ગુણ કીધેલો છે તો આ વસિષ્ઠ જે છે એ વાણીનો ગુણ છે યો હ વૈ પ્રતિષ્ઠામ વેદ પ્રતિહ તિષ્ઠતિ અસ્મિંશ્ચ લોકે અમુંસ્મિંશ્ચ ચક્ષુર્વાવ પ્રતિષ્ઠ વસિષ્ઠ વાણીનો ગુણ છે પ્રતિષ્ઠા ચક્ષુનો ગુણ છે પ્રતિષ્ઠા એટલે શું સારા નરસા કર્મોમાં આપણે સારા નરસા માર્ગે આ રસ્તો ખાડાવાળો છે આ રસ્તો સીધે સીધો છે ચક્ષુ વડે જોઈને નક્કી કરીએ છીએ એટલે ચક્ષુને પ્રતિષ્ઠા કીધી છે જે કોઈ પ્રતિષ્ઠાને જાણે છે એટલે પ્રતિષ્ઠા ગુણવાળા ચક્ષુની ઉપાસના કરે છે એટલે કે ચક્ષુમાં જે પ્રતિષ્ઠા ગુણ છે એ રૂપે પરમાત્માની અભિવ્યક્તિ છે એ રીતે પ્રતિષ્ઠા ગુણવાળા ચક્ષુની જે ઉપાસના કરે છે એ આ લોકમાં અને પરલોકમાં પ્રતિષ્ઠાને પામે છે જો આ ઉપાસનામાં હંમેશા ગુણ પણ કહેવામાં આવે ઉપાસનાનું ફળ પણ કહેવામાં આવે એટલે જેને સારી સારી દ્રષ્ટિ હોય સારી ચક્ષુ ઇન્દ્રિય હોય તેજસ્વી હોય તો એ ક્યાંય અથડાતો નથી એને ક્યાંય એટલે આ લોકમાં એ પ્રતિષ્ઠિત થાય છે એવી જ રીતે પરલોકમાં સારા નરસા કર્મો કરી શકે છે અને માટે એને પરલોકમાં પણ પ્રતિષ્ઠા મળે છે પછી યો હ વૈ સંપદમ વેદ સહસ્મિકામાં પદ્યંતે દેવાશ્ચ માનુષાશ્ચ શ્રોત્રમ વાવ ચક્ષુ પછી આવે છે શ્રોત્ર ઇન્દ્રિય
तो श्रोत्र इंद्रिय नो कयो गुण छे? संपत। संपत एटले संपत्ति। वेदों नु श्रवण करवू, श्रवणजन्य ज्ञान श्रोत्र थी आपणने मळे छे। एटले वेदों नु ज्ञान अने विज्ञान आ बंने, ज्ञान एटले महात्म्य ज्ञान अने विज्ञान एटले एनुं प्राप्त करवानुं साधन, अथवा तो अनुभव सहित नुं ज्ञान, ओके, जुदा जुदा अर्थ विज्ञान ना थता होय छे। एटले श्रोत्र नो गुण छे संपत, अथवा तो संपत्ति। એટલે શેના માટે કીધું? કારણ કે એનાથી વેદોનું જ્ઞાન આપણે શ્રવણ કરી શકીએ છીએ આચાર્ય મુખેથી, જ્યાં વેદોનું એટલે ટૂંકમાં સંપૂર્ણ જ્ઞાન આપણને કાનથી ચક્ષુ શ્રોત્ર ઇન્દ્રિયથી મળે છે, માટે એ સંપત ગુણવાળું છે। અને યો હવા આયતનમ વેદ આયતનમ વા સ્વાનમ ભવતી, મન એટલે મન આયતન છે, મનને જ ભોગતા કીધો છે, એટલે એના વડે જ આ જીવ ભોગવે છે। એટલે અથઃ પ્રાણઃ, હા ચાલો આ એક બતાવી દો, એટલે ચાર વસ્તુઓ થઈ, વાણી, ચક્ષુ, શ્રોત્ર અને મન। વાણીનો વશિષ્ઠ ગુણ છે, ચક્ષુનો પ્રતિષ્ઠા ગુણ છે, શ્રોત્રનો સંપત ગુણ છે, અને મનનો આયતન, આયતન એટલે આશ્રય, આશ્રય એટલે ભોગતા, ભોગતાના આશ્રય જ બધું રહેલું હોય, એટલે એ પ્રમાણે આ ચાર પ્રાણ છે। પ્રાણના એટલે ચાર રૂપે જાણે કે પ્રાણ જ રહેલો છે, શ્રોત્રનું શ્રોત્રત્વ એટલે સંપદત્વ પ્રાણને લીધે છે, એટલે વાણી, ચક્ષુ, શ્રોત્ર અને મન આ ચાર જે ઇન્દ્રિયો છે એમાં જે સામર્થ્ય છે, જે ગુણ છે, જે વિશેષતા છે, એ હકીકતમાં તો પ્રાણને લીધે જ છે। પ્રાણ વગર, આપણો પ્રાણ જ્યારે નબળો પડે ત્યારે વાણી બોલીને શબ્દો જે શું કહેવાય ઉદાત્ત અનુદાત્ત સહિત જે ઉચ્ચારણ થવું જોઈએ એ નથી થઈ શકતું। પ્રાણ જ્યારે નબળો હોય ત્યારે આપણને દેખાતું પણ નથી। પ્રાણ જ્યારે નબળો હોય, ત્રણ દિવસથી ખાધું ના હોય તો કોઈ વેદની રૂચાઓ કે આ તે બધું આપણને કશું યાદ પણ રહેતું નથી। મનમાં પણ શક્તિ ના હોય અને વાણી બોલવાની શક્તિ ના હોય, જોવાની શક્તિ ના હોય, સાંભળવાની શક્તિ ના હોય, તો આ પ્રમાણે એટલે હકીકતમાં તો પ્રાણ જ આ ચારે ઇન્દ્રિયોમાં, ચારે ગૌણ પ્રાણમાં રહેલો છે, છતાં પણ આ બધા એવું માનવા લાગતા લાગ્યા કે ના, વાઘ ઇન્દ્રિય એવું કહે છે કે હું વશિષ્ઠ છું, ચક્ષુ કે હું પ્રતિષ્ઠા છું, શ્રોત્ર કે હું સંપદ છું। હવે આ જે આખ્યાયિકા છે એ આ બીજા ઉપનિષદોમાં અને આપણને ઘણી પ્રસિદ્ધ છે કે બધી ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે ગઈ કે હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું એમ કરીને, એટલે ઝઘડો કરતી હતી કે ના, મારા વગર તો જીવન શક્ય જ નથી એમ કરીને એક વર્ષ માટે વાણી ઇન્દ્રિય ચાલી ગઈ, પછી એક વર્ષ રહીને પાછી આવી ત્યારે કીધું તમને લોકોને કેવું રહ્યું, તો કે જેવી રીતે મૂંગો માણસ રહે એવી રીતે અમે લોકો ખાઈ પીને મસ્ત મજામાં રહ્યા, એવું બધા કહે છે। જે ઇન્દ્રિયોનો પરસ્પર વિવાદ લગભગ ઘણા બધા ઉપનિષદોમાં આપણને ખબર છે, એટલે એ પોર્શન હું નથી લેતો। અને પછી પ્રજાપતિ પાસે ગયા તો પ્રજાપતિએ કીધું કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે, એવું પૂછ્યું ત્યારે પ્રજાપતિએ કીધું કે તમારામાંથી જે ઉત્ક્રમણ કરે અને આ શરીર પાપિષ્ઠતરમ ભવતી, આ શરીર પાપિષ્ઠ થઈ જાય, અપવિત્ર થઈ જાય, એ તમારામાં શ્રેષ્ઠ છે। એ વાણી એક વર્ષ ગઈ એટલે મૂંગા જેમ રહે એવી રીતે બધા રહ્યા, ચક્ષુ એક વર્ષ માટે ગઈ બધા આંધળા જેવી રીતે રહ્યા એવી રીતે અમે રહ્યા, આ બધો જે સંવાદ છે એ આપણને ખબર છે, એટલે હું લેતો નથી મન। હવે જ્યારે પ્રાણે ઉત્ક્રમણ કરવાની ચેષ્ટા માત્ર કરી ત્યારે જે એકદમ બળવાન ઘોડો હોય એને બાંધેલો હોય ખીંટાઓથી, એ ખિલ્લાઓ આખો ઉખડી જાય એટલો બધો પ્રાણ શક્તિશાળી હતો। અને જેવી ઉત્ક્રમણ માત્રની ચેષ્ટા પ્રાણે કરી એમ બધી ઇન્દ્રિયો પોતપોતાના ગોલકોમાંથી જાણે ખેંચાઈને ઉખડીને આવી જાય એવું થયું, એટલે કે પોતાની ઇન્દ્રિયોનું ઇન્દ્રિયોપણું જ ના રહ્યું, એટલે પડવી શંકુન સંખિતે, એટલે બધી જ ઇન્દ્રિયોએ પછી પ્રાણને કીધું કે તમે જ અમારામાં શ્રેષ્ઠ છો, તમે જ અમારામાં સૌથી બળવાન છો, મહાન છો, અને માટે તમે ઉત્ક્રમણ ન કરો। આવી બધી ઇન્દ્રિયોએ પછી પ્રાણની સ્તુતિ કરી છે, મેં મંત્રો અંદર લખેલા છે, એટલે વાણી જ કહે છે હે પ્રાણ, તું અમારામાં, તમે અમારામાં વશિષ્ઠ છો, તમારા લીધે જ મારો વશિષ્ઠત્વ ગુણ છે, એટલે મારું મહત્વ આપના લીધે જ છે। ચક્ષુ ઇન્દ્રિય એવું કહે છે કે હે પ્રાણ,
आप ज मारामा प्रतिष्ठा रूपे रहेला छो, मारो प्रतिष्ठा रूपी गुण तो आपनो ज छे, आपना लीधे ज मारू महत्व छे। श्रोत्रए कीधु मारो संपद जे गुण छे ए पण आपना लीधे ज छे। मने कीधु के तमे ज आश्रय रूप छो। प्राणनी उपासना माटे छ गुण कीधा, ज्येष्ठ, श्रेष्ठ अने पछी आ चारे चार जे गौण प्राण छे एना वशिष्ठ, प्रतिष्ठा, संपत अने आश्रय, छ गुण वाला प्राणनी उपासना करवाथी पछी एनुं जे बीजो खंड छे ए प्राण अपान व्यान उदान समान ए बद्दामां अन अन समान छे। अन ए मुख्य प्राण छे। मुख्य प्राण ज्यारे कहेवामां आवे तो ए अन छे। प्राण अपान व्यान तो ये बद्धामां आगळ अन ने उपसर्ग लागेलो छे। तो प्राण जे छे श्वसन तंत्र साथे छे, अपान पाचन वगैरे ए प्रमाणे, एटले बद्धामां अन जे छे ने प्राण अपान व्यान उदान समान एमां अन ए मुख्य प्राण छे, मुख्य वृत्ति छे। एना ज कार्य भेदे आवी रीते पांच प्रकार थाय छे, प्राण अपान व्यान उदान समान। अने आ अन जे छे मुख्य प्राण एने भोक्ता कीधेलो छे, અને એ જ બધા જ શરીરોમાં, બધી જ આ સૂક્ષ્મ જે સ્થૂળ સૂક્ષ્મ શરીરો છે એમાં ભોગતા છે, એ જ અન્ન ખાય છે। એટલે બધું જ, બધા જ શરીરોમાં, બધા જ જીવોમાં અન્નનો ભોગતા આ અન્ન છે, અને માટે એ અન્ન એવા પ્રાણને અભોગ્ય હોય એવું કશું જ નથી। અને એવા પ્રાણે જ્યારે પ્રાણની બધી ગૌણ પ્રાણ દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા સ્તુતિ કરવામાં આવી, ત્યારે પ્રાણ કહે છે કે હવે મને કયું અન્ન મળશે, તો બધી ઇન્દ્રિયો કીધું કે આ બધા જીવો જે જે અન્ન ખાય છે એ જ આપનું આપનું અન્ન છે। અને પછી પ્રાણનો વસ્ત્ર નિર્દેશ, પ્રાણે કીધું કે મને વસ્ત્ર પરિધાન આપો, મને આભૂષણ વગેરે આપો, ત્યારે પછી આ જે આપણે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે શ્લોક જમતા પહેલાં બોલીએ છીએ ત્યારે જે આખું, અને ભગવાનની પૂજામાં પણ પ્રાણાય સ્વાહા કરતાં પહેલાં જે અમૃતોપસ્તરણમસી અમૃતાપિધાનમસી આ બે જે કરીએ છીએ એ પ્રાણને ઉપવસ્ત્ર એટલે અમૃતોપસ્તરણમસી જમતા પહેલાં બ્રહ્માર્પણમ વખતે હાથમાં આચમનીમાં અરે હાથમાં પાણી લઈને જે આપણી થાળી આપણા ભોજન ઉપર આખું પાણી જે ફેરવીએ છીએ એ પ્રાણનું ઉપવસ્ત્ર છે, જે આગળ ઉપરનો ખેસ પહેરાયેલો હોય એ છે। અને પછી જમ્યા પછી પાછું આપણે હાથમાં આવી રીતે પાણી લઈને જે ડીશ આપણું ભોજન છે એનામાં ફેરવીએ છીએ એ પ્રાણનું વસ્ત્ર છે। તો અમૃતો ઉપસ્તરણમસી ઉપવસ્ત્ર છે, જે જમ્યા પહેલાં, અને પછી જમ્યા પછી મુખ્ય વસ્ત્ર છે અમૃતાપિધાનમસી। અપિધાન, અપિધાન શબ્દ ઢાંકણ, એટલે પ્રાણને ઢાંકે છે। તો પ્રાણને ઢાંકે છે શું? જળ। આપોમયઃ પ્રાણઃ જે શ્વેતકેતુના ચેપ્ટરમાં છે, એટલે પ્રાણ છે જળમય છે, જળ એનું વસ્ત્ર છે। અને આ પ્રમાણે પ્રાણનું વસ્ત્ર બ્રાહ્મણો આવી રીતે આપણે બધા બ્રહ્માર્પણમ વખતે આવી રીતે પ્રાણને વસ્ત્ર આપીએ છીએ। અને જે અન્ન છે એ તો પ્રાણ જ ખાય છે। આપણામાં જે અભિમાન હોય કે હું આટલું પચાવી શકું છું, હું આટલું બોલી શકું છું, હું આટલું જોઈ શકું છું, હું, તો એ બધું હકીકતમાં આપણું તો મિથ્યાભિમાન જ છે। હકીકતમાં પ્રાણ જ છે મુખ્ય ભોગતા, આપણા શરીરમાં પ્રાણ છે, એટલે કે સોપાધિક બ્રહ્મ છે, સોપાધિક પરમાત્મા છે, પરમાત્માનું જ એક ઉપાધિવાળું રૂપ આ શરીરમાં ભોગતા છે। આપણે તો માત્ર મિથ્યાભિમાનથી જ એવું માનીએ છીએ કે હું ભોગતા છું, એટલે કે હું જોઉં છું, સાંભળું છું વગેરે, પણ એ જીવ તો ખાલી મિથ્યાભિમાનનો જ માલિક છે। હકીકતમાં તો પ્રાણ દ્વારા પરમાત્મા જ ભોગતા છે, એ જ બધા કાર્ય વ્યવહાર સંપન્ન કરી રહ્યો છે। એક પ્રાણ વિદ્યાની સ્તુતિ માટે એક શ્લોક અહીંયા બીજા ખંડમાં પ્રાણ વિદ્યામાં સૌથી છેલ્લું પાનું છે જે તદ્ધૈત સત્યકામઃ જાબાલઃ ગોશ્રુતયે વૈયાગ્રપદ્યાય ઉક્ત્વા ઉવાચ। તો પ્રાણ વિદ્યાની સ્તુતિ માટે અહીંયા એક પ્રસંગ કહે છે ઉપનિષદ કે સત્યકામ જાબાલે વૈયાગ્રપદ્ય એવા ગોશ્રુતિને આ પ્રાણ વિદ્યાનું મહત્વ મહિમા કીધો છે। તો ઉવાચ, યદ્યપી યેન શુષ્કાય સ્થાણવે બ્રુયાત, પ્રાણ વિદ્યા આ પ્રાણની ઉપાસના જે
શુષ્કાયત સ્થાણવે સૂકા ઠૂઠા, એટલે સૂકું જે ઠૂઠું છે જેમાંથી જીવ ચાલ્યો ગયો છે એવું સૂકું ઠૂઠું જે ઝાડ છે એને જો કહેવામાં આવે તો એમાં પણ ડાળીઓ ફૂટી નીકળે છે, પાંદડાઓ આવે છે. એવ અસ્મિન શાખાહ પ્રરોહેયુ, એમાંથી શાખાનો પ્રાદુર્ભાવ થાય છે, પ્રરોહ થાય છે. પલાશાની ઇતિ, પલાશ એટલે આવી રીતે લીલા પાંદડાઓ પણ એમાં ઉગી આવે છે. અહીંયા પ્રાણવિદ્યાની આ રીતે સ્તુતિ થયેલી છે. પત્રો, પલાશ, શાખા, બધું જ મંત્રોમાં એવી શક્તિ રહેલી છે. છાંદોગ્ય ઉપનિષદમાં છેલ્લે આ શ્વેતકેતુ વાળા પ્રકરણમાં તપ્ત પરશુ ન્યાય, એટલે જે ચોર છે કે નહીં એના માટે રાજા તપેલું પરશુ અને એને હાથ અડાડે અને જો એ દાઝી જાય તો, જો દાઝી જાય તો એ ચોર છે એવું નક્કી થઈ જાય, અને જો તપેલું પરશુ લાલ ચોર પરશુ એને પકડવા છતાં પણ જો એ વ્યક્તિ દાઝે નહીં તો એને એ ચોર નથી, એ નિર્દોષ છે એવું સાબિત થાય. આ ઉદાહરણ છે. તો ધ્યાન એવું હોય, આપણને એવું લાગે કે આવું વળી કેવી રીતે, તપેલું હોય તો કોઈને પણ દજાડે જ નહીં, એ ચોર થોડો હોય, ત્યારે અભિમંત્રિત મંત્ર એટલે અભિમંત્રિત તપ્ત પરશુ હોય છે. એટલે એ તપ્ત પરશુ અભિમંત્રિત હોય તો તપેલું હોય જ્યારે, પણ અભિમંત્રિત હોવું જોઈએ તો જે ચોર ના હોય ને એને ન દજાડે. એટલે આ પ્રમાણે આવી રીતે આ પ્રાણવિદ્યા પણ એવી જ વિદ્યા છે. આ મંત્રો ઉપનિષદના બધા અપૌરુષેય છે. આપણા ઋષિકેશ આશ્રમમાં જે અધિષ્ઠાન છે પૂજ્ય સ્વામીજીનું, એની આગળ એક ઝાડ છે જાંબુનું. તો જાંબુનું ઝાડ પણ લગભગ સુકાઈ જ ગયું હતું, એમાં એટલે સાવ ઠૂઠું થઈ ગયું હતું, પણ પૂજ્ય સ્વામીજીએ આખી પોતે વિધિ વગેરે કરાવીને એને સજીવન કર્યું અને અત્યારે પણ એટલા મોટા સરસ મધુર મધુર જાંબુ આવે છે એના ઉપર. એટલે આ બધી વસ્તુ, આ પ્રાણવિદ્યા વગેરે જે છે એ ખરેખર અદ્ભુત છે અને અત્યારે પણ છે વર્તમાન, એમ એવું સમજી શકાય આપણે. તો આટલી આ પ્રાણવિદ્યા છે. હવે આવે છે વૈશ્વા, અરે શું છે, પંચાગ્નિ વિદ્યા. પંચાગ્નિ વિદ્યાનો ઉલ્લેખ ઉપની ક્યાં છે, આપણે બ્રહ્મસૂત્રમાં પણ ઘણો બધો છે. વેદ વ્યાસજી અને શંકરાચાર્યજીનો જે 18 દિવસનો શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ તો નહીં પણ જે ચાલ્યો હતો સંવાદ, એમાં પણ આ પંચાગ્નિ વિદ્યામાંનો જે આ 5મો પ્રશ્ન છે એની સુંદર ચર્ચા હતી. તો શ્વેતકેતુ આરુણે, એટલે અરુણનો પુત્ર, ઉદ્દાલક પુત્ર શ્વેતકેતુ, એટલે આ જ ઉદ્દાલકના પુત્ર આપણે કઠોપનિષદના જે કોણ, નચિકેતા, એટલે નચિકેતાના જે પિતા એ પણ ઉદ્દાલક, શ્વેતકેતુના પિતા એ પણ ઉદ્દાલક, આરુણી, ઉદ્દાલક વગેરે. તો શ્વેતકેતુ આરુણેય પંચાલાનામ સમિતિમ એઆય, આરુણીનો પુત્ર જે આરુણેય શ્વેતકેતુ છે, એકવાર આવી રીતે હ એટલે એકવાર પ્રસિદ્ધિ છે, પંચાલ દેશના લોકોની સભામાં, પાંચાલ નરેશના સભામાં આવ્યો અને એ વખતે રાજા છે પ્રવાહણ જયવલી, જીવલનો પુત્ર જયવલી, એ જયવલી પ્રવાહણ છે અને એટલે પ્રવાહણ જયવલી એવું નામ છે. અને એને શ્વેતકેતુને પ્રવાહણ જયવલીએ પૂછ્યું, કુમાર અનુત્વા અશિષત પિતા ઇતિ, હે કુમાર, હે બ્રહ્મચારી, તારા પિતાએ તને ઉપદેશ આપ્યો છે એટલે તું અનુશિષ્ટ છે, તે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો શ્વેતકેતુ ઇતિ અનુહિ ભગવા ઇતિ, તો શ્વેતકેતુએ જવાબ આપ્યો, ઉત્તર આપ્યો, હા ભગવાન, મારા પિતાએ મને ઉપદેશ આપ્યો છે. અનુહિ ભગવા ઇતિ અનુશિષ્ટ, એટલે હું અનુશિષ્ટ છું મારા પિતા દ્વારા, એટલે કે મારા પિતાએ મને આ જ્ઞાન આપેલું છે વેદોનું, હું ભણ્યો છું વેદો. તો હવે 5 પ્રશ્નો પ્રવાહણ જયવલી ક્ષત્રિય રાજા છે અને એ પૂછે છે શ્વેતકેતુને. શ્વેતકેતુને એને એ 5માનો એકે ઉત્તર ખબર નથી. શ્વેતકેતુ વિલા મોઢે ગુસ્સામાં પોતાના પિતા ઉદ્દાલક પાસે જાય છે કે તમે મને ભણાવ્યું છે એવું તો તમે કહી દીધું, સમાવર્તન કરી દીધા મારા, પણ મને આ રાજાએ પૂછેલા 5 પ્રશ્નોમાંથી એકે પ્રશ્ન ના આવડ્યો,
એ પાંચ પ્રશ્નો બોલે છે ઉદ્દાલક આગળ. ઉદ્દાલક પછી કે આ પ્રશ્નો તો મને ન, આ પ્રશ્નોના જવાબ તો મને પણ ખબર નથી. અને પછી ઉદ્દાલક અને શ્વેતકેતુ બંને બ્રાહ્મણ છે, તથા પ્રવાહણ જયવલી ક્ષત્રિય રાજા છે એની પાસે જાય છે. ક્ષત્રિય રાજા બીજા દિવસે પછી, એટલે કે આ વિદ્યા માત્ર ક્ષત્રિયોના રાજા મીન્સ રાજ પરંપરા કે ક્ષત્રિય રાજ ઇમમ રાજર્ષયો વિદુહુ, એટલે ક્ષત્રિય રાજાઓ પાસે જ હતી અને ક્ષત્રિયોને જ મળેલી છે, બ્રાહ્મણો પાસે ગઈ નથી આ પંચાગની વિદ્યા વગેરે. માટે હવે એવો પ્રસંગ નહીં આવ્યો હોય કે બ્રાહ્મણોને આ વિદ્યા મળી હોય, તો હવે આ પંચાગની વિદ્યા બ્રાહ્મણોને પણ આપવામાં આવે છે એમ કરીને એ પંચાગની વિદ્યાનો ઉપદેશ કરે છે. મેઇનલી પંચાગની વિદ્યા વૈરાગ્ય જન્મે એના માટે છે. આમાં જીવ કઈ રીતે પુણ્યકર્મો, સકામ પુણ્યકર્મો કે ટૂંકમાં કર્મોના આધારે, એટલે કે કર્મ કરીશ અને સુખી થઈ જઈશ. કર્મો શેના માટે કરીએ છીએ? સુખી થવા માટે. હું કંઈક કરીશ અને સુખી થઈ જઈશ, કાયમી સુખી થઈ જઈશ. તો આ જે ભ્રાંતિ તોડવા માટે વર્ણન તો જે આવે છે એ છે, આપણે સમજવાનું છે એનામાં કે કર્મથી, કર્મથી એટલે કે કર્મની મર્યાદાથી, કર્મની મર્યાદા જાણીએ આપણે અને કર્મથી ક્યારે, એટલે જન્મ મૃત્યુના ચક્રનું જે પરિભ્રમણ છે એ શમે એવું નથી. અને જ્યારે અત્યારે કર્મ કેમ વાલું લાગે છે, કારણ કે આ કર્મ કરીશ અને સુખી થઈ જઈશ, આ જન્મમાં નહીં તો આવતા જન્મે સુખી થઈ જઈશ એમ કરીને એવી આશાએ હોય, એવી આશાએ આપણે કર્મો કરતા હોઈએ છીએ. પરંતુ આ જન્મમાં સુખ ના મળે તો આવતા જન્મમાં, પણ આ જન્મ જ એટલો બધો દુઃખરૂપ છે, જન્મ એટલો બધો ઘૃણાસ્પદ છે, એટલે કે મારે બીજી વાર જન્મ લેવો નથી. જન્મ માટે વૈરાગ્ય જન્મે, જન્મ માટે, જન્મ બીજી વાર મારે જન્મવું જ નથી એ પ્રયોજન આ પંચાગની વિદ્યાનું છે. પાંચ સુંદર પ્રશ્નો છે, કદાચ આપણા જીવનમાં અત્યારે પ્રસ્તુત ન પણ હોય, પરંતુ આપણે મુખ્ય પ્રયોજન આ ધ્યાનમાં રાખવાનું છે કે જન્મવા માટે વૈરાગ્ય જન્મે મને, કે કેવી કેવી કષ્ટપૂર્ણ યાત્રા છે જીવની ગતિ, એનું અહીંયા વર્ણન આવશે. એટલે કેવી કષ્ટપૂર્ણ ગતિ છે, અહીંથી આમ અહીંથી આમ બસ ફંગોળાયા જ કરે છે. અને એમાં પણ એક વાર આ મનુષ્ય દેહ ભગવત કૃપાથી, કે આપણા કર્મો અને ઉપાસનાનું ફળ નથી આ મનુષ્ય દેહ આપણને મળવો, એ માત્ર ઈશ્વર કૃપા જ છે. અને માંડ મળે ત્યારે એનો સદુપયોગ કરી લેવો, જરા પણ ક્યાંય ફસાયા વગર, એટલે કે ક્યાંય મનનું રોકાણ થાય નહીં આપણું, અને માત્ર ને માત્ર ઈશ્વર કૃપાનો જે આ અનુગ્રહ આપણને મળેલો છે એનો સદુપયોગ કરીએ. આપણા ઉપનિષદોનું શ્રવણ વગેરે જે કંઈ પણ આપણને મુમુક્ષા વિવિધિશા આપણી તીવ્ર થાય, વૈરાગ્ય અને વિવિધિશા તીવ્ર થાય, એવું જ જીવન જીવવું જોઈએ. વૈરાગ્ય અને વિવિધિશા તીવ્ર થાય એવું જ જીવન જીવવું જોઈએ, એવો બોધ આપણને આ પંચાગની વિદ્યામાંથી મળે છે. તો શ્વેતકેતુ જાય છે પ્રવાહણ જયવલી પાસે. પ્રવાહણ જયવલી એને પૂછે છે કે ભાઈ તું ભણેલો છે, વેદોનું અધ્યયન કર્યું છે, તારા પિતાએ તને, તું તારા પિતા પાસે અનુશિષ્ટ થયો છે. આ અનુશિષ્ટ શબ્દ ક્યાં આવેલો છે ખબર છે? અનુશાસન, કઈ ભણેલો છે કે આમ શિષ્યમાં અનુશિષ્ટ થવાની યોગ્યતા હોય એને શિષ્ય કહેવાય. એટલે કે અનુશાસન, આચાર્યનું અનુશાસન જે સ્વીકારે, આચાર્યનું, વેદનું, ઈશ્વરનું અનુશાસન જે સ્વીકારે એને શિષ્ય કહેવાય છે. શ્વેતકેતુ, શું નામ કઠોપનિષદમાં? નચિકેતા. નચિકેતા કહે છે યમરાજાને, એતદ વિદ્યામ અનુશિષ્ટસ્ત્વયાહમ, એટલે હું યહે યમરાજા, જ્યારે બધા પ્રલોભનો આપે છે યમરાજા નચિકેતાને, ત્યારે નચિકેતા બોલે છે કે આ બ્રહ્મ વિદ્યા, મૃત્યુની તરણ વિદ્યા જે છે એ તો હું તમારી પાસેથી જ જાણવા માગું છું. અહમ અનુ એતદ વિદ્યામ અનુશિષ્ટસ્ત્વયાહમ, અનુશિષ્ટ શબ્દ ત્યાં આવ્યો છે. તો પ્રવાહણ જયવલી પૂછે છે અનુશિષ, હે કુમાર, હે બ્રહ્મચારી, અનુત્વા અશિષત પિતા, તારા પિતાએ તને ભણાવ્યો છે, તું અનુશિષ્ટ છે ખરો,
તો કે હા હું હા ભગવાન હું આવી રીતે પિતા પાસેથી ભણેલો છું, વેદોનું અધ્યયન કરેલું છે. તો હવે 5 પ્રશ્નો પ્રવાહણ જૈવલી શ્વેતકેતુને પૂછે છે. વેત્થ યત ઇતઃ અધિ પ્રજા પ્રયંતિ ઇતિ 5 પ્રશ્નોમાંનો પહેલો છે. આમ પ્રજા ઇતઃ પ્રેત્ય વેત્થ યત ઇતઃ અધિ પ્રજા પ્રયંતિ અધિ પ્રયંતિ એટલે વિદાય લે, મૃત્યુ પામે પછી માણસો ક્યાં જાય છે એ તને ખબર છે? શ્વેતકેતુ કહે છે ન ભગવૈતિ, ભગવાન મને ખબર નથી, માફ કરજો. બીજો પ્રશ્ન, વેત્થ યથા પુનરાવર્તંતે ઇતિ, તો પ્રવાણ જયવલી પૂછે છે માણસો પાછા કેવી રીતે આવે છે? વેત્થ યથા પુનરાવર્તંતે, જેવી રીતે જે વિદાય પામેલા જીવો પાછા કઈ રીતે આવે છે એ ખબર છે? ન ભગવૈતિ, ભગવાન મને ખબર નથી. વેત્થ વેત્થ પથો હો દેવયાનસ્ય પિતૃણા પિતૃયાનસ્ય ચ વ્યાવર્તના ઇતિ. દેવયાન અને પિતૃયાન આ બે માર્ગ છે, પથો હો દ્વિવચન છે, આ બે માર્ગ ક્યાંથી છૂટા પડે છે એ તને ખબર છે? દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગ, જ્યાંથી દક્ષિણાયન ઉત્તરાયણ જે કહેવાય છે એ જ્યાંથી છૂટા પડે છે, જુદા પડે છે બંને. એટલે જાણે કે અહીંથી જ્યારે વિદાય લે ત્યારે જે શુક્લ પક્ષ હોય, અરે દિવસ હોય કે રાત હોય, શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય, દક્ષિણાયન હોય ઉત્તરાયણ હોય, તો એ બે માર્ગ જુદા ક્યાં પડે છે એ તને ખબર છે? પછી ન ભગવૈતિ, ના ભગવાન મને ખબર નથી. વેત્થ યથા અસૌ લોકઃ ન સંપૂર્યતે ઇતિ, આ સંપૂર્યતે ને વ્યાવર્તના પુનરાવર્તન તો પછી 3 લખેલો છે એટલે પ્લુત દર્શાવે છે. એટલે તને ખબર છે આ બે ક્યાંથી છૂટા પડે છે એમ, એવી રીતે કે ન ભગવૈતિ એ હું જાણતો નથી. આ લોક મરણ પરે બધા મોટા ભાગના લોકો કર્મ કરનારા હોય છે, ઉપાસના ઉપાસકો જે હોય એ તો બહુ જ ઓછા હોય છે. મોટા ભાગના લોકોને કંઈ દીર્ઘ દ્રષ્ટિ નથી હોતી કે ભાઈ આપણે સારા કર્મો કરીએ તો સારી ગતિ થાય વગેરે, મોટા ભાગનાની આવી વિચારણા હોય છે. તો આવી રીતે સકામ પુણ્ય કર્મો કરનારા, પુણ્ય એટલે સારા કર્મો કરનારા પણ સકામ ભાવે, નિષ્કામ ભાવની તો વાત જ નહીં. સામાન્ય રીતે બધા માણસોની એવી વિચારણા હોય છે કે સારા કર્મો કરીએ તો એવા લોકોને પિતૃલોક મળે છે. તો મોટા ભાગના લોકો જો આવી જ વિચારણા હોય તો આ પિતૃલોક ભરાઈ કેમ નથી જતો એ 4 પ્રશ્ન છે. વેત્થ યથા અસૌ લોકઃ ન સંપૂર્યતે ઇતિ, અસૌ એટલે અસૌ એટલે અદસ, અદસ એટલે પેલું, એનું પ્રથમા એકવચન અસૌ છે. અસૌ એટલે પેલો પિતૃલોક પરોક્ષ જે છે એ ભરાઈ કેમ નથી જતો માણસોથી, એટલે પિતૃલોક ભરાઈ કેમ નથી જતો એ ખબર છે કે ના ભગવાઈ મને નથી ખબર. 5મો પ્રશ્ન, હા હવે આ જે છે ને, યથા પંચમ્યામ આહુતો આપહ પુરુષ વચસો ભવંતી, વેત્થ યથા પંચમ્યામ આહુતો આપહ પુરુષ વચસો ભવંતી ઇતિ. શું તું જાણે છે કે 5મી આહુતિમાં, પંચમ્યામ આહુતો 5મી આહુતિમાં આ જળ, આપહ એટલે જળ, જળ પુરુષ વચસઃ એટલે પુરુષ આકારે કેવી રીતે બને છે એ તને ખબર છે? તો ન નૈવ ભગવૈતિ, ના ભગવાન એ પણ મને ખબર નથી. તો 5 પ્રશ્નો પૂછ્યા, 5 પ્રશ્નોમાંથી એકેનો ઉત્તર શ્વેતકેતુને ખબર નથી. એટલે પ્રવાહણ જયવલી કહે છે અથ અનુ કિમ અનુશિષ્ટઃ, તો પછી એવું કેમ કહે છે કે હું મારા પિતા પાસે ભણેલો છું, અનુશિષ્ટ છું, એવું તું કેમ કે અવોચથા, હા કેમ એવું કીધું? યો હિ ઇમાની ન વિદ્યાત, જો આ 5 પ્રશ્નો જે જાણતો નથી તું, તો મારા પિતાએ મને ભણાવ્યો છે એવું કેમ તું બોલ્યો? કથમ સ અનુશિષ્ટ ભ્રુવી થઈ હતી, સહ આયસ્તઃ, માટે આયસ્તઃ એટલે આમ ગુસ્સાવાળો, આમ મને કેમ મારા પિતાએ ભણાવ્યો નથી, મારું કેટલું અપમાન થયું, આમ એવી રીતે આયસ્તઃ એટલે આમ ખિન્ન થયેલો, ત્રાસ પામેલો, એને આયસ્ત કહેવાય. તો શ્વેતકેતુ આવી રીતે પ્રવાણ જયવલી 5 પ્રશ્નો પૂછ્યા, આવડ્યું નહીં એટલે અત્યંત આયસ્ત એટલે ખિન્ન થઈ ગયો. પિતુઃ અર્ધમ એ આયા, તરત પિતા પાસે જઈ આવ્યો અને પિતાને કીધું કે આપે મને પૂરેપૂરું ભણાયા વગર જ મને કહી દીધું છે કે મેં તને ભણાવ્યો છે, મારા સમાવર્તન સંસ્કાર પણ કરી દીધા છે. અર્ધમ એ તમ હવું આજ અનનુ શિષ્ય વાવ કિલમા ભગવાન,
हे भगवान हे पिताजी आपे मने कंई भणायुं ज नथी, એટલે આપણને ના આવડે તો આપણે એવું નહીં કહેવાનું કે તમે જ કંઈ ભણાવ્યું જ નથી. અનુત્વાશી કે પિતા કહે છે કે ના બેટા મેં તો તને સરખું ભણાવ્યું જ છે, બધા વેદોનું અધ્યયન કરાવ્યું છે. ત્યારે પિતા આવું બોલે છે ત્યારે પછી શ્વેતકેતુ પાછો ગુસ્સામાં કહે છે, રાજનને બંધુ સો કોલ્ડ ક્ષત્રિય, એટલે કે કહેવા તો ક્ષત્રિય, આ પ્રવાણ જૈવલી કંઈ ક્ષત્રિય રાજા નથી, કહેવા તો ક્ષત્રિય છે. એણે મને રાજનને બંધુ એટલે આપણે જેને કહેવાય ને કટાક્ષમાં શું કહેવાય છે, બ્રહ્મબંધુ અથવા તો બ્રહ્મબંધુ એટલે જે ખરેખર બ્રાહ્મણ નથી પણ બ્રાહ્મણનો ડોળ કરે છે, ખાલી ખાલી કંઈક આમ મોટી બડાઈ હાંકતો હોય, કંઈ આવડતું ના હોય અને પણ છતાં તીર ને તુક્કો લગાડતો અરે તુક્કા લગાડતો હોય, તો એને રાજનને બંધુ એટલે સો કોલ્ડ ક્ષત્રિય, એટલે એવો કોઈ મહાન છે નહીં. છતાં પણ આ એણે મને પાંચ પ્રશ્નો પૂછ્યા, પંચમામ પ્રશ્નાન અપ્રાક્ષિત તેષામ નૈકંચન અશકમ વિવક્તુમ, એમાં પાંચમાંથી એકે હું જવાબ આપી શક્યો નહીં. સ ઉવાચ યથામાં ત્વમ તત એદાન અવદહ, માટે ત્યારે જે ઉદ્દાલક કહે છે, એટલે શ્વેતકેતુએ પાંચે પ્રશ્નો જે પ્રવાણ જૈવલીએ પૂછ્યા હતા એ બધા કીધા ઉદ્દાલકને, પણ ઉદ્દાલકે કીધું કે મને પણ આ ખબર નથી, એટલે કે જો આ પ્રશ્નોનો જવાબ મને આવડતો હોત, યદિ અહમ ઈમાન અવેદિષ્યમ, જો મને આવડતો હોત કથમ તે ના વક્ષમિતિ, તો હું તને શા માટે ન કહેત, પણ એ તો હું પણ જાણતો નથી. એટલે પછી હવે ગૌતમ આરુણી ઉદ્દાલક આ બધા એક જ વ્યક્તિના નામ છે, તો ગૌતમ હવે એટલે કે જે ઉદ્દાલક જે છે આરુણી, એ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલ મુનિ આરુણી, આરુણીના પુત્ર શ્વેતકેતુ છે અને આરુણેય શ્વેતકેતુ આરુણેય આસ, એવી રીતે છઠ્ઠા ચેપ્ટરની શરૂઆત આવે છે. શ્વેતકેતુ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા આરુણીનો પુત્ર એ પ્રમાણે છે. સહ ગૌતમ રાજ્ઞઃ અર્ધમ એઆય, એટલે હવે ગૌતમ ઋષિ જાય, અરે ગૌતમ ગોત્રના ઉત્પન્ન થયેલ ઉદ્દાલક આરુણી ઋષિ જે છે એ જાય છે ક્યાં, પ્રવાહણ જૈવલી પાસે. જૈવલી ક્યાંના રાજા હતા, પાંચાલાનામ સમિતિ એઆય, પંચાલ જે ક્ષેત્ર છે જનપદ છે એના રાજા હતા. રાજ્ઞઃ અર્ધમ એઆય, એક પ્રવાહણ રાજા પાસે જાય છે. તસ્મૈઃ પ્રાપ્તાય, એ જે ઉદ્દાલક જે પ્રાપ્ત થયા રાજાને, રાજાની પાસે ગયા એમની, રાજાએ રાજા ગૃહસ્થ છે, ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું એટલે ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે અને આદરપૂર્વક પૂજા કરી જે ઉદ્દાલકની, અને બીજા દિવસે એ ઋષિ પાસે રાજા જાય છે. જ્યારે રાજા સભામાં બેઠેલો હોય છે ત્યારે સભાગ ઉદયાય, એટલે સવારે જ્યારે રાજા સભામાં બેઠો હોય છે ત્યારે કહે છે, તમ હોવાચ, રાજા ઉદ્દાલકને કહે છે, માનુષસ્ય ભગવન ગૌતમ વિત્તસ્ય વરમ ઋણીથાઃ, હે ગૌતમ ઋષિ, મનુષ્ય સંબંધી ધન ધાન્ય સંપત્તિ જે કંઈ પણ જોઈતું હોય એ તમે માનુષ વિત્ત જેને કહેવાય છે એ તમે માગી લો, જે કંઈ પણ જરૂરિયાત હોય જેટલી જરૂરિયાત હોય એટલું. ત્યારે ઋષિએ કીધું, સ હોવાચ, ઉદ્દાલક કહે છે, તવ એવ રાજન માનુષમ વિત્તમ, હે રાજા આ માનુષ વિત્ત આપનું આપની પાસે જ રહેવા દો, મને એ નથી જોઈતું. તમે જે સવાલ મારા પુત્રને પૂછ્યા હતા તે મને કહો. યામેવ કુમારસ્ય અંતે વાચમ અભાષથાઃ, મારા પુત્ર આગળ જે તમે પાંચ પ્રશ્નો પૂછ્યા હતા એ જ વિત્ત મને જોઈએ છે, એ જ વિદ્યા મને જોઈએ છે. તામ એવ મે બ્રૂહિ, એ જ મને કહો. સહ કૃચ્છ્રી બભૂવ, તો આ વસ્તુ જ્યારે પ્રવાહણ જૈવલ પૂરું થઈ ગયું, recording in progress.
ત્યારે જ્યારે ઉદ્દાલકે પાંચ પ્રશ્નોની ઉત્તર માગ્યો કે મને માનુષવિત્ત નથી જોઈતું, મને તમે આ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો, ત્યારે રાજા ખિન્ન થઈ જાય છે. કેમ ખિન્ન થાય છે? કારણ કે પોતે ક્ષત્રિય છે અને બ્રાહ્મણને આ વિદ્યા એ પોતે આચાર્ય પદે રહીને ગ્રહણ ન કરાવી શકે. આવું જ અજાતશત્રુ અને ગાર્ગેના સંવાદ વખતે પણ થાય છે. ગાર્ગે બ્રાહ્મણ છે પણ સોપાધિક બ્રહ્મોપાસક છે, અજાતશત્રુ ક્ષત્રિય રાજા છે પણ નિરુપાધિક બ્રહ્મને જાણે છે. તો આચાર્ય સ્થાને રહીને અજાતશત્રુ ઉપદેશ આપતા નથી, પણ ગાર્ગેને આચાર્ય સ્થાને રાખે છે. બ્રાહ્મણ પૂજનીય છે, ઉચ્ચ સ્થાને જ રાખે છે અને આચાર્ય બન્યા વગર અજાતશત્રુ ગાર્ગ્યને ઉપદેશ કરાવે, ઉપદેશ આપે છે. ઉપદેશ આપે છે નહીં, જ્ઞાન કરાવે છે. એટલે આમ તો વિદ્યા ઊંચા સ્થાનેથી નીચા સ્થાને આચાર્યથી શિષ્યને મળે, પણ અહીંયા ગાર્ગ્યને જ આચાર્ય સ્થાને રાખે છે, પોતે શિષ્ય સ્થાને જ રહે છે અને છતાં પણ એ એક પ્રયોગ દ્વારા જ્ઞાન કરાવે છે અજાતશત્રુ ગાર્ગ્યને. તો એવી જ રીતે અહીંયા પણ પ્રવાણ જૈવલી દુઃખી થઈ જાય છે. ત્યારે પ્રવાણ જૈવલી વિચારે છે કે તમે થોડો સમય અહીંયા રાજમહેલમાં રહો, ઉદ્દાલકને કહે છે. અને પછી કહે છે પ્રવાણ જૈવલી કે પહેલા હું બતાવું આમાંની મંત્રભાગ. તમહ ચિરમ વસ, તમે હે ઉદ્દાલક, હે ગૌતમ મુનિ, અરે ગૌતમ ઋષિ, તમે આવી રીતે અહીંયા રાજમહેલમાં રહો લાંબા સમય સુધી. ઇતિ આજ્ઞા પયાન ચકાર. તમ હોવાચ યથા મા ત્વમ ગૌતમ અવદહ યથા ઇયમ ન પ્રાક્વતઃ પુરા વિદ્યા બ્રાહ્મણાન ગચ્છતિ. આ પરથી એવું માની શકાય છે કે આ વિદ્યા પહેલાં બ્રાહ્મણો પાસે પહોંચી જ નથી. એમાં કંઈ તમને નથી ખબર આ પંચાગ્નિ વિદ્યા, કારણ કે તમારા બ્રાહ્મણો સુધી પહોંચી જ નથી, એટલે એમાં કંઈ તમારો વાંક નથી. અને આ વિદ્યા ક્ષત્રિયો, આ વિદ્યા ઉપર ક્ષત્રિયોનું જ અનુશાસન રહ્યું છે, કે ક્ષત્રિય રાજાની પરંપરામાં આ વિદ્યા હસ્તાંતરિત થયેલી છે. આ વિદ્યા બ્રાહ્મણો પાસે ગઈ જ નથી અને માટે આનો ઉપદેશ કરીશ. અને પ્રવાહણ જૈવલી હવે બ્રાહ્મણ કોણ છે? ઉદ્દાલક અરુણી ગૌતમ ગોત્રના ઉત્પન્ન થયેલા એવા ઉદ્દાલકને ઉપદેશ આપે છે. જીવ પાંચ પ્રશ્નો પૂછ્યા છે, એમાંથી પાંચમા પ્રશ્નનો પહેલો ઉત્તર આપે છે પ્રવાહણ જૈવલી. જો માણસો મરે ત્યારે ક્યાં જાય છે, પહેલો પ્રશ્ન. માણસો પાછા કેવી રીતે ફરે છે, બીજો પ્રશ્ન. દેવયાન પિતૃયાન માર્ગ ક્યાંથી જુદા પડે છે, એ જુદા પડવાનું સ્થાન કયું છે, એ ત્રીજો પ્રશ્ન. મૃત્યુ પામેલ માણસોથી પિતૃલોક ભરાઈ કેમ નથી જતો, ચોથો પ્રશ્ન. અને પાંચમી આહુતિમાં જળ, જળ એટલે કે પાણી, જળ જે આપહ કહેવાય છે, એ પુરુષવાચક કઈ રીતે બને છે, પુરુષ આકારે કઈ રીતે ગર્ભ રૂપે કઈ રીતે પરિણત થાય છે, આ પાંચ પ્રશ્નો પૂછ્યા છે. પાંચમો પ્રશ્ન એ સૌથી પહેલો જવાબ આપે છે. પાંચમા પ્રશ્નના ઉત્તર રૂપે આ પંચાગ્નિ વિષય છે. આમ ટૂંકમાં જવાબ મેળવી લેવો હોય તો માણસો મરે ત્યારે ક્યાં જાય છે, તો એ બીજો જે ઉત્તર બે છે એ હકીકતમાં આવી રીતે પ્રથમ પ્રશ્નનો ઉત્તર છે કે ઉપાસકો મરે, માણસ મરે પછી ક્યાં જાય છે, વિદાય લે ત્યારે ક્યાં જાય છે, તો કે જે ઉપાસકો છે એ સુસત્યલોકમાં જાય છે અને કર્મઠો જે છે, માત્ર કર્મ કરનારા છે, એ દક્ષિણ માર્ગે જાય છે. પછી દેવયાન અને પિતૃયાન માર્ગ જુદા ક્યાંથી પડે છે, તો કર્મકાંડી જે ઉપાસના શૂન્ય છે, દિવસે કે રાત્રે જ્યારે પણ વિદાય લે ત્યારે દિવસથી
શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષના દેવતાને પ્રાપ્ત થાય, પછી દક્ષિણાયન કે ઉત્તરાયણ, પછી દક્ષિણાયન માર્ગથી છૂટા પડી જાય છે. દક્ષિણાયન માર્ગવાળો સંવત્સર દેવતાને પ્રાપ્ત થતો નથી. ઉત્તરાયણ અને દક્ષિણાયન એક સંવત્સરના બે અવયવ છે. હવે બે અવયવ છૂટા પડી જાય છે. ઉત્તરાયણ માર્ગે ઉપાસકોની સત્યલોકમાં ગતિ થાય છે, પણ એટલે એ લોકો સંવત્સર દેવતાને પ્રાપ્ત થાય છે, સંવત્સરથી આદિત્ય, આદિત્યથી બ્રહ્મલોક એવી રીતે. પરંતુ કર્મઠો જે છે એ દક્ષિણાયન પરથી, દક્ષિણાયન દેવતાને પ્રાપ્ત થાય પછી સંવત્સર દેવતાને પ્રાપ્ત થતા નથી અને ત્યાંથી એ છૂટા પડી જાય છે, ચંદ્રલોક પિતૃલોકમાં જાય છે વગેરે. એટલે છૂટા પડવાનું સ્થાન, પછી પુનરાવર્તન ક્રમ, આ ભરાઈ કેમ નથી જતો, આખો પુનરાવર્તનનો ક્રમ આપે છે. કારણ કે જેટલા કર્મો કર્યા હોય, સકામ પુણ્ય કર્મ કરનારા પિતૃલોકમાં જાય, પિતૃલોક ભરાઈ કેમ નથી જતો, કારણ કે કર્મ ક્ષીણ થઈ જાય છે એટલે પાછા ફરે છે. અને ચોથો છે અશાસ્ત્રીય પ્રવૃત્તિઓ વાળા બધા ઘણા છે, માટે પણ એ ભરાઈ નથી જતો. તો આ પ્રમાણે ઉપાસકો અને કર્મઠો અગ્નિ સંસ્કાર થાય ને પછી છૂટા પડી જાય છે. ઉપાસક અર્ચી, અર્ચિરાદી માર્ગે જાય અને કર્મઠ જે છે એ ધૂમ્ર માર્ગે જાય. એવું અર્ચિરાદી માર્ગે પછી ઉત્તરાયણને પ્રાપ્ત થાય અને ઓલા દક્ષિણાયણને પ્રાપ્ત થાય. પછી ઉત્તરાયણ માર્ગે જનારા સંવત્સરને પ્રાપ્ત થાય, સંવત્સરથી આદિત્ય, આદિત્યથી પછી બ્રહ્મલોક. પરંતુ અહીંયા સંવત્સરને પ્રાપ્ત જ નથી થતા કર્મઠો, અને એ સીધા પિતૃલોકને પ્રાપ્ત થાય, જે આ પ્રમાણે જુદા પડે છે. તો આ પાંચ પ્રશ્નો છે, પણ હવે આપણે મેઈન સમજવાનું કે જન્મ કઈ રીતે, આ શરીરનો જન્મ થાય છે અત્યંત વૈરાગ્ય જન્મે, કે હવે મારે બીજી વાર જન્મવું જ નથી એવો નિશ્ચય દ્રઢ થાય એવું વર્ણન છે. અસૌ વાવલોકઃ ગૌતમાગ્નિઃ. તો ગૌતમ સંબોધન છે, હે ગૌતમ, અસૌ વાવલોકઃ ગૌતમ, સ્વર્ગમાંથી આ જીવ કઈ રીતે પૃથ્વી લોક ઉપર આવે છે અને માના ગર્ભમાં એ પુરુષ આકારે, ગર્ભાકારે કઈ રીતે પરિણામ પામે છે એ બધું વર્ણન છે. હવે એને પંચાગ્નિ વિદ્યા કહેવામાં આવે છે. અસૌ, અસૌ એટલે પેલું, અસૌ એટલે અદસ, અદસ એટલે પેલું, એનું પ્રથમા એક વચન. કે આ જે સ્વર્ગલોક છે, પ્રસિદ્ધ એવો દ્યુલોક છે, એ જ અગ્નિ છે. અહીંયા આપણને એમ થાય કે આ પ્રજોત્પત્તિ વગેરે જે છે એ આપણા વડે થાય છે, પણ હકીકતમાં તો એ યજ્ઞ છે અને દેવતાઓ જ જુદી જુદી આહુતિ આપે છે અને આવે જીવોનો આવી રીતે જન્મ થાય છે વગેરે, એ પ્રમાણેનું દર્શન છે. આપણા પ્રયત્નથી કંઈ નથી થતું, અથવા તો આ કર્મ ને ઉપાસનાનું ફળ છે કે આપણને આ મનુષ્ય શરીર મળેલું છે, આ એ પ્રમાણેનું આખું દર્શન છે. ટૂંકમાં કહીએ તો સ્વર્ગમાંથી પછી આ જીવો જે છે એ વરસાદ રૂપે પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વીમાં પણ આ વરસાદ જ્યાં જ્યાં ખેતર વગેરે હોય, કે જ્યાં ખાદ્ય ઔષધિઓ વગેરે ઉગી હોય, તો એમાં એ જીવો પ્રવેશે છે. અને એ જીવોને જ્યારે પુખ્ત વયના પુરુષ જાતિના જે કંઈ જીવો છે એ ખાય, એમાં વીર્ય રૂપે બને અને પછી એ સ્ત્રીના શરીરમાં જાય, અને આ રીતે એ પુરુષ પાંચમી આહુતિ રૂપે એ પુરુષ ગર્ભ આકાર ધારણ કરે છે. તો અત્યંત દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે કે જે કર્મ ઉપાસના વગેરે કરી શકે છે, અને એ બધી ગતિ અહીંયા બતાવવામાં આવે છે. તો પાંચ અગ્નિ છે, અગ્નિમાં પકાય છે આ જીવ, અને છેલ્લે એ પુરુષ આકારે, ગર્ભ આકારે પરિણામ પામે છે. તો કયા કયા પાંચ અગ્નિ છે? તો પહેલું અગ્નિ છે દ્યુલોક, જે આપણે હવન કુંડ વગેરે જે છે એમાં કશું શું હોય, અગ્નિ હોય, એ પણ બતાવી દઉં. અગ્નિ હોય, પછી અગ્નિમાં આપણે સમિધ વગેરે હોમીએ, એટલે કે સમિધ હોય, સમિધ હોમીએ એટલે થોડાક ધુમાડા પણ નીકળે, થોડાક અંગારા કે તણખા પણ નીકળે, અને આહુતિ જે આપણે આપીએ છીએ, આટલી પાંચેક વસ્તુઓ હોય છે. તો જ્યારે અગ્નિહોત્ર વગેરે જે વૈદિક કર્મો હતા, જે પાંચેક વર્ષ પહેલાં આપણા આશ્રમમાં પણ સ્વામીજીનો જે નક્ષત્ર જન્મ દિવસ હતો, પ્રાગટ્ય દિવસ, એ દિવસે વૈદિક અગ્નિહોત્રી બ્રાહ્મણો આવ્યા હતા અને
જે ત્રણ ગાર્હપત્ય અગ્નિ એટલે કે જે આહવનીય અગ્નિ, અન્વાહ્ય પચન એટલે કે દક્ષિણાગ્નિ, બધા ત્રણેય અગ્નિકુંડ એ લોકોએ સ્થાપિત કર્યા હતા. એ લોકોની આખી જે પરપેન્ડિક્યુલર અને બાજુમાં અને એવી રીતે મેઝરમેન્ટ પ્રમાણે એ લોકોએ અગ્નિકુંડ બનાવેલા. અને આહવનીય અગ્નિમાં આહુતિ આપવાની હોય, જે કંઈ પણ રાંધેલું અન્ન હોય સીધું આહવનીય અગ્નિમાં જાય, તો આહવનીય અગ્નિમાં મુખ્ય આહુતિ આપવાની હોય છે. તો દરેકે દરેક આ અગ્નિ છે એ આહવનીય અગ્નિ સાથે સરખાવવામાં આવેલો છે. તો દ્યુલોક એટલે કે સ્વર્ગલોક પહેલો અગ્નિ છે. તસ્ય આદિત્ય એવ સમિધ, તો એમાં આદિત્ય એટલે કે જે સૂર્ય છે એ સમિધ છે. તો આહવનીય અગ્નિ અગ્નિહોત્રનું અધિકરણ છે, અને માટે દ્યુલોક એ આહવનીય અગ્નિ છે, અને એમાં સૂર્ય એ સમિધ છે. સમિધ વડે જ અગ્નિ પ્રજ્વલિત રહે છે. સમિધ કાષ્ઠ ના નાખીએ તો આપણા અગ્નિકુંડનો અગ્નિ પણ ઉલવાઈ જાય. એટલે કાષ્ઠ કે સમિધ જે કહેવાય છે એ આદિત્ય છે. આદિત્યને લીધે જ સ્વર્ગલોક કે દ્યુલોક જે છે એ પ્રજ્વલિત રહેતો હોય છે. તો અસૌ વાવલોક એટલે સ્વર્ગલોક, સ્વર્ગલોક પહેલો અગ્નિ છે, એમાં આદિત્ય સમિધ છે. આદિત્યની જે રશ્મિઓ છે એ ધુમાડા છે. ધુમાડો કેવો ફેલાઈ જાય, તો એવી રીતે આદિત્યની જે રશ્મિ કિરણો છે એ ધુમાડો છે. અહહ અર્ચિહી, આદિત્ય સમિધ છે, કિરણો ધુમાડો છે. અહહ એટલે દિવસ, દિવસ એની જ્વાળા છે, અત્યંત પ્રજ્વલિત થતો હોય જ્યારે સમિધ નાખીએ ત્યારે. તો દિવસે અત્યારે જેમ કે 12 વાગે કેવો સૂર્ય આમ જ્વાળા ફેંકતો હોય એવું લાગે આપણને મે મહિનાના 12 વાગે, તો એવી રીતે દિવસ એ જ્વાળા છે. ચંદ્રમા અંગારાહા, ચંદ્રમા જે છે એ અંગારા છે. અંગારા કોને કહેવાય, જ્યારે આપણે સગડીમાં અગ્નિ પેટાવીએ પછી એ જ્યારે ઠંડો પડી જાય ત્યારે અંદર રહે અંગારો, જે ઉલવાયેલો જે શાંત હોય એને અંગારા કહેવાય. તો દિવસ આથમી જાય છે સૂર્ય જ્યારે એટલે સૂર્યાસ્ત સમયે, પછી બાકી શું રહે છે, અગ્નિ ઠંડો પડે પછી ચંદ્રમા ઉદય પામે છે, માટે ચંદ્રમાને અંગારા કીધું છે. અને નક્ષત્રાણી વિસ્ફુલ્લિંગાહ, નક્ષત્ર વિસ્ફુલ્લિંગ છે, તણખા છે. જો આ આખું અગ્નિનું વેદીનું પ્રતિ ઉપાસના છે પંચાગ્નિની, એ પ્રમાણે ભાવના થયેલી છે કે આવી રીતે જીવ આ પુરુષ આકારે પુરુષ વચસઃ ભવંતિ. તો આ પહેલો અગ્નિ છે. તસ્મિન એ તસ્મિન અગ્નૌ, આ જે દ્યુલોક રૂપી આહવનીય અગ્નિ છે એમાં દેવાહ શ્રદ્ધામ જુહવતી. વૈદિક કર્મમાં શ્રદ્ધાનું ખૂબ જ મહત્વ છે. શ્રદ્ધા વિના એક પણ વૈદિક યજ્ઞ થઈ શકે નહીં. માટે દેવો આ બધી જ પાંચે પાંચ અગ્નિમાં દેવો કોઈક ને કોઈક વસ્તુ હોમે છે. એટલે હોમ કરનાર ઋત્વિકો કોણ છે, દેવો છે. એટલે આપણે જ્યારે આ ગર્ભમાં આ શરીરનો જન્મ થાય છે ત્યારે આપણા વડે નથી થતો, દેવોએ હોમેલી આહુતિ રૂપે જન્મીએ છીએ આપણે. એટલે આપણામાં પણ એ કોઈ એવું મિથ્યા અભિમાન ન કરી શકીએ, કે કોઈ પિતા એવું અભિમાન ન કરી શકે કે મારા લીધે પુત્રનો જન્મ થયો છે, એ આગળ આવશે. દેવો જ આ હવન કરી રહ્યા છે. તસ્મિન એ તસ્મિન અગ્નૌ શ્રદ્ધામ જુહવતી, તો શ્રદ્ધાને હોમે છે. શ્રદ્ધાને હોમે છે એટલે શ્રદ્ધારૂપી જે આહુતિ છે એને હોમે છે, શ્રદ્ધાનો હવન કરે છે. અને તસ્યા આહુતેહે સોમો રાજા સંભવતી, આહુતિ નાખીએ આપણે ત્યારે સોમ રાજા એ આહુતિના ફળ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. સોમ રાજા, ચંદ્ર રાજા વગેરે અહીંયા ઉત્પન્ન થાય છે. પછી બીજો અગ્નિ છે, સોમ રાજા ઉત્પન્ન થાય છે ને એ સોમ રાજાને પછી બીજી વાર હોમવામાં આવે છે. તો હવે બીજો અગ્નિ શું છે, પર્જન્ય વાવ ગૌતમ અગ્નિહી. તો હે ગૌતમ, બીજો અગ્નિ છે પર્જન્ય. પર્જન્ય એ દેવતાનું નામ છે. પર્જન્ય એટલે આમ તો વરસાદ, પરંતુ એ વરસાદ સંબંધી અભિમાની દેવતાનું નામ પર્જન્ય છે. વૃષ્ટિના અભિમાની દેવતાને પર્જન્ય કીધો છે, તો પર્જન્ય કીધા છે. તો પર્જન્ય એ બીજો અગ્નિ છે, અને એમાં તસ્ય વાયુરેવ સમિધ. વાયુ જેમ દ્યુલોકમાં સ્વર્ગ સમિધ, સ્વર્ગલોકમાં આદિત્ય સમિધ હતા, એવી રીતે અહીંયા પર્જન્ય જો અગ્નિ હોય તો પર્જન્ય સેના લીધે થાય છે, તો કે મોસમી પવનો.
मौसमी पवनों जे समुद्र पर थी आखा आ बाजू आवे छे वायव्य दिशा में थी। हाँ तो मौसमी पवनों जे छे वायु रेव समिद, ए मौसमी पवनों समिद छे, एने लीधे पर्जन्य रूपी अग्नि प्रज्वलित रहे छे। अब्रम धूमः, हाँ क्या गयु, वादळ ए धुमाड़ो छे, अब्र एटले वादळ, वादळ धुमाड़ा छे, मौसमी पवनों समिद छे, वीजड़ी ए अग्निनी ज्वाला छे। विद्युत, विद्युत अर्चिहि, तो विद्युत छे ए अग्निनी ज्वाला छे, झाळ जे कहेवाय, अग्नि जे देखाय जे ज्वाला, ए झाळ ए विद्युत छे। अंगारा कोण छे, अंग अर्चिहि अशनिहि अंगाराहा, એટલે વજ્ર, એટલે જે વીજળી થાય, વજ્ર જે ઇન્દ્રનું હથિયાર છે, અંગારા છે, અને અશનિહી એટલે વજ્ર, ઇન્દ્રનું જે વજ્ર છે એ અંગારા છે, ચમકારા, અને મેઘ જે ગાજે છે એ તણખા છે। હ્રાદનયઃ વિસ્ફુલ્લિંગઃ, તો જે ગર્જના થાય છે વરસાદની એ વિસ્ફુલ્લિંગ છે। અને તસ્મિન એતસ્મિન અગ્નૌ, આ જે પર્જન્યરૂપી દ્વિતીય અગ્નિ છે એમાં દેવો સોમરાજા, જે પહેલી અગ્નિમાં આવતીને લીધે જન્મેલા હતા, એ સોમરાજાને જ હોમે છે, અને એ સોમરાજાને હોમે ત્યારે પછી શું ઉત્પન્ન થાય, સંવત્સર અથવા તો વર્ષ ઉત્પન્ન થાય, તો વર્ષ અથવા તો સંવત્સર દેવતાઓ ઉત્પન્ન થાય છે, અને પછી ત્રીજી અગ્નિમાં એને હોમવામાં આવે છે। તો ત્રીજો અગ્નિ શું છે, પૃથ્વી વાવ ગૌતમ અગ્નિ, તો પૃથ્વી છે એ, હે ગૌતમ, પૃથ્વી એ ત્રીજો અગ્નિ છે। તસ્યાહ સંવત્સર એવ સમિદ, તો પૃથ્વીરૂપી પૃથ્વીને ટકાવી રાખે છે કોણ, જેમ સ્વર્ગલોકને આદિત્ય સમિદ છે ટકાવી રાખે છે, બીજો જે પર્જન્ય અગ્નિ છે એના માટે સમિદ મોસમી વાયુઓ જે છે એ છે, એવી રીતે પૃથ્વીને ટકાવી કોણ રાખે છે, તો સંવત્સર, આપણે શિયાળો ઉનાળો ચોમાસું આ જે કાળ છે આખો, એ જ અન્ન, પૃથ્વી એટલે અન્ન, તો અન્નને ટકાવી રાખે છે, સ્થિતિ આપે છે, માટે સંવત્સર એ સમિદ છે। આકાશ ધુમાડા છે, ધુમાડો છે, આકાશ ધૂમઃ, આકાશ ધુમાડો છે। રાત્રિહી અર્ચિહી, તો રાત્રિ જે છે એ જ્વાળા છે, દિશા અંગારા છે, અને અવાંતર દિશાઓ એટલે કે ખૂણાઓ જે વાયવ્ય અગ્નિ વગેરે જે છે એ તણખા છે। વિસ્ફુ તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવાઃ વર્ષમ જુહ્વતિ, તો એ વર્ષને હોમે છે આમાં, તો વર્ષને જ્યારે પૃથ્વીરૂપી અગ્નિમાં હોમવામાં આવે ત્યારે અન્ન ઉત્પન્ન થાય છે, ઔષધિ વનસ્પતિઓ વગેરે જે, એટલે આપણે જેટલા પણ આ ખેતરમાં અન્ન વગેરે જોઈએ છીએ, ઘઉં ચોખા ડાંગર વગેરે જે કંઈ પણ અન્ન ઉત્પન્ન થાય છે ને, એ દેવોએ આ હોમેલું છે। સંવત્સર ને જ્યારે પૃથ્વીરૂપી અગ્નિમાં હોમવામાં આવે તો અને તો જ આંબા ઉપર કેરી પાકે, તો અને તો જ આ ઘઉં વગેરે ધાન્ય વગેરે જે છે એ અન્ન ઉગે। એટલે આપણને તેમ લાગે છે ખાલી આંબા ઉપર મોર આવે છે ને કેરીઓ આવે છે, હકીકતમાં તો કર્મને ઉપાસનાનું ફળ જ છે, આ દેવતાઓ જ આવી રીતે સંવત્સરને હોમે છે પૃથ્વીરૂપી અગ્નિમાં, તો આંબા પર કેરીઓ આવે છે, બાકી ના આવે, એટલે કશું એમનેમ થતું નથી, આ બધું જ એક ડેલિબરેટ એક્શન છે, આ દેવતાઓ દ્વારા થઈ રહ્યું છે। પછી આહુતે કેમ ગયું તસ, પછી ચોથો અગ્નિ, પહેલો અગ્નિ સ્વર્ગલોક, બીજો પર્જન્ય, ત્રીજો પૃથ્વી, અને ચોથો અગ્નિ છે પુરુષ, પુરુષો વાવ ગૌતમ અગ્નિ, જે પુરુષ જાતિ છે એ પુરુષ શરીર છે જે, એ પાંચમો અગ્નિ છે। તેની વાણી સમય વાક એવ સમિદ, આ વાણી જ એની સમિદ છે, એ પુરુષને પુરુષપણું આ વાણીને લીધે મળે છે, વાણી સમૃદ્ધ હોય વશિષ્ઠ ગુણવાળી હોય તો પછી એ વધારે સમૃદ્ધ હોય છે, એટલે વાગ એવ સમિદ, તો વાક એ સમિદ છે। પ્રાણ ધૂમઃ, એના જે પ્રાણ છે એ ધુમાડો છે, જે આપણા પ્રાણ ચાલે છે એ ધુમાડો છે। જીભ અગ્નિની જ્વાળા છે, આ જીભ જે છે એ જ્વાળા છે। આંખ અંગારા છે અને કાન તણખા છે, શ્રોત્રમ વિસ્ફુલ્લિંગાહ ચક્ષુ અંગારાહ, અંગાર એટલે જે તણખા, અને અંગાર એટલે જે વાણી શાંત થાય પછી અંગારા રૂપે એ ચક્ષુ રૂપે હોય એ પ્રમાણે વિસ્ફુલ્લિંગાહ। તસ્મિન એ તસ્મિન અગ્નૌ દેવાહ અન્નમ જુહ્વતી, તો આ પુરુષ રૂપી અગ્નિ, આ પુરુષ શરીર રૂપી જે અગ્નિ છે એમાં દેવતાઓ અન્નને હોમે છે,
આપણે અન્ન જ્યારે ખાઈએ, ભોજન ગ્રહણ કરીએ ત્યારે હા હું ખાઉં છું, હું ભોજન ગ્રહણ કરવાની ક્રિયાનો કરતા છું, આપણે કરતા છીએ જ નહીં, આપણે ખાલી મિથ્યાભિમાન જ કરીએ છીએ. તસ્મિન આ પુરુષ રૂપી અગ્નિમાં દેવતાઓ અન્નને હોમે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, બધા સાધનો, બધી આખી ક્રિયા જે છે યજ્ઞરૂપ છે. દેવા અન્નમ જુહ્વતી, અન્નને હોમે છે ત્યારે તસ્યાહ આહુતેહ રેતઃ સંભવતી, લે આહુતિ, જ્યારે દેવતાઓ અન્નને હોમે ને ત્યારે જ વીર્ય ઉત્પન્ન થાય છે, રેતસ એટલે કે વીર્ય ઉત્પન્ન થાય છે. પછી પાંચમો અગ્નિ છે યોષા વાવ ગૌતમ અગ્નિ, હે ગૌતમ ઋષિ, યોષા એટલે પુરુષ સ્ત્રી જે છે એ પાંચમો અગ્નિ છે. તસ્યા ઉપસ્થ એવ સમિધ, તો જે ઉપસ્થ છે એ સમિધ છે. ઉપમંત્રયતે સ ધૂમઃ, એટલે પ્રેમથી બોલાવવામાં આવે એ ધુમાડો છે. યોનિહિ અર્ચિહિ, યોની અર્ચી છે. અંતક કરોતિ અંગારાહા, સમાગમ વગેરે જે છે અંગારા છે. અભિનંદાહા વિસ્ફુલ્લિંગાહા, અને જે ક્ષુદ્ર આનંદ આવે છે એ વિસ્ફુલ્લિંગ છે. આ પ્રમાણે તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવાહા રેતઃ જુહ્વતિ, તો આ પાંચમો જે યોષિત એટલે કે સ્ત્રીરૂપી અગ્નિ છે એમાં દેવતાઓ જ રેત વીર્યને હોમે છે. બધું જ આ દેવતાઓના યજ્ઞથી જ આ પુરુષ પ્રજોત્પત્તિ વગેરે થાય છે, એના સિવાય નથી થતી. દેવતાઓ જ શ્રદ્ધાને, સોમરાજાને, વર્ષાને, અન્નને અને રેત એટલે કે વીર્યને આવી રીતે હોમે છે, અને એના લીધે તસ્યાહ આહુતેહ ગર્ભઃ સંભવતી, આ ગર્ભ ધારણ થાય છે. ઇદી તું પંચમ્યામ આહુતૌ આપહ પુરુષ વચસો ભવંતી ઇદી, તો પાંચમો જે પ્રશ્ન હતો પ્રવાહણ જૈવલીનો કે આ પાંચમી આહુતિમાં જળ વીર્ય જળરૂપ જ હતું, એની પહેલાં પણ અન્ન પણ જળરૂપ હતું, એની પહેલાં પર્જન્ય રૂપે સોમરાજા રૂપે, આહુતિ તો હંમેશા જળરૂપ જ હોય છે, અને માટે એ જળ જે છે એ કઈ રીતે પુરુષ વચસઃ પુરુષાકારે ગર્ભાકારે સંપન્ન થાય છે, તો આ રીતે પાંચ અગ્નિમાંથી પસાર થાય છે. અને પછી સહ ઉલ્બાવૃતો ગર્ભ, ઉલ્બથી આવૃત્ત થયેલો, ઉલ્બરૂપી અપવિત્ર વસ્ત્રથી, ઉલ્બ એટલે અપવિત્ર વસ્ત્રથી, એક આખું આવરણ હોય છે એનાથી વીંટળાયેલો ગર્ભ, દશવા નવવા માસાન અંતઃ શયિત્વા, નવથી દસ મહિના સુધી અંદર રહીને માતાના ગર્ભમાં જ રહીને શયિત્વા, યાવદ અથ જાયતે, અને પછી જન્મે છે. તો આ પ્રમાણે માતાના આ શક્તિ બળ વીર્ય તેજ બુદ્ધિ અને ચેષ્ટા, આ માતાની જ આ બધી શક્તિ બળ વીર્ય તેજ બુદ્ધિ અને ચેષ્ટા આ બધાથી એ અંદર ગર્ભરૂપે જ રહે છે, અને પછી બહાર નીકળે છે નવ કે દસ માર્ગથી, અરે નવ માસ કષ્ટ, નવ કે દસ માસ સુધી અંદર જ કષ્ટપૂર્વક એ શયન કરતો હોય છે, અને પછી એ બહાર નીકળે છે ગર્ભને. અને એટલે આ પ્રમાણે પાંચ અગ્નિઓમાંથી પસાર થાય છે જીવ, ત્યારે એ બહાર એનો જન્મ થાય છે. એટલે જે વસ્તુ એક મુહૂર્ત માટે પણ અંદર રહી ન શકાય એવી જગ્યાએ નવથી દસ માસ દરમિયાન આ જીવે ત્યાં રહેવું પડે છે. બધું વૈરાગ્ય માટેનું આ બધું વર્ણન છે. એટલે આ બધું કર્મ ઉપાસના વગેરે કરવાથી પણ આ જ રીતે અગ્નિમાંથી, પાંચ પ્રકારના અગ્નિમાંથી જ પસાર થઈને જન્મવું પડતું હોય છે. એટલે માટે કર્મને ઉપાસનામાંથી વૈરાગ્ય જન્મે એ હેતુથી આ આખી પંચાગ્નિ વિદ્યાની વાત છે. સ જાતઃ યાવદ આયુષ્યમ જીવતી તમ પ્રેતમ દિષ્ટમિત અગ્નય હરંતી, જ્યારે પાછો જન્મીને મોટો થાય, વૃદ્ધિ પામે, જરા મૃત્યુ એટલે પાછી જ્યારે વિદાય લે છે ત્યારે આ અગ્નિઓ જ એ પોતે અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે. માટે આ પુરુષ વચસ, આ જે પુરુષ શરીર જે છે એ પાછું અગ્નિને, પોતાની મૂળ યોનિને પ્રાપ્ત થઈ જાય છે. અગ્નિ રૂપે જ જન્મેલો, પહેલો અગ્નિ કયો હતો? સ્વર્ગરૂપી અસૌ આવલોક ગૌતમ અગ્નિ, તો સ્વર્ગરૂપી અગ્નિ જે છે પહેલો અગ્નિ હતો, એટલે પોતાની મૂળ યોનિને એ પ્રાપ્ત થઈ જાય છે. તો આ પ્રમાણે હવે પંચાગ્નિ વિદ્યાના આમ તો પાંચ પ્રશ્નો છે, પણ આટલે આપણી ચર્ચા આટલી જ કરીએ. આપણે મુખ્યત્વે વૈરાગ્ય માટે છે, માણસો મળે ત્યારે ક્યાં જાય છે, એટલે આવી રીતે બધું
જે ઉપાસકો જે છે એ સત્યલોક માં જાય, કર્મઠો જે છે દક્ષિણ માર્ગે જાય, સકામ પુણ્ય કર્મો કરનારા, સકામ કર્મો કરનારા જે છે એ કર્મકાંડી જે છે જે ઉપાસના કરતા નથી એ ધૂમ માર્ગે આગળ વધે છે અને મૃત્યુ પામેલ જે છે પિતૃલોક ભરાઈ કેમ નથી જતો? બધા જ કર્મો તો કરે જ છે ને, તો પિતૃલોક ભરાઈ કેમ નથી જતો? કારણ કે અશાસ્ત્રીય કર્મ કરનારા એ બધા કીટક અને ભૂંડ અને સુવર ને વગેરે ટૂંકમાં એ યોનિમાં જન્મે છે. જે જે શાસ્ત્રીય કર્મો કરે એટલે વેદ વિહિત કર્મો કરે, સારા કર્મો કરે ભલે ને સકામ ભાવે, એ લોકોને જ પિતૃલોક મળે છે. પરંતુ જે વેદ નિષિદ્ધ અથવા તો સ્વાભાવિક કર્મો, સ્વાભાવિક કર્મો એટલે શું? આહાર નિદ્રા ભય મૈથુનમ, આટલા સ્વાભાવિક શરીર ટકે ને એટલા માટે જે કરવું પડે ને કરવાનું, બસ આવું અશાસ્ત્રીય. શાસ્ત્રોનો કોઈ જ લાભ જેમણે નથી લીધો શાસ્ત્રોના જ્ઞાનનો, કે અશાસ્ત્રીય કર્મો એટલે દેહ ટકી રહે એવા સ્વાભાવિક આહાર નિદ્રા ભય મૈથુન આટલું જ કરનારા મોટા ભાગના લોકો હોય છે. માટે એ તિર્યક યોનિને, સ્થાવર યોનિને કે પછી ઓલી કીટ પતંગ વારંવાર અસકૃત આવર્તિની એ યોનિઓને પ્રાપ્ત થાય છે, માટે પિતૃલોક ભરાઈ જતો નથી. આ ચોથા પ્રશ્નનો ઉત્તર, પાંચમા પ્રશ્નનો ઉત્તર આપણે જોયો, જોઈશું આવતા ક્લાસમાં. જો આ બધા આજે બાકીના પ્રશ્નોનો ઉત્તર વિચારવો હશે, આમ તો ટૂંકમાં આટલું જ છે. પંચાગ્નિ વિદ્યા વૈરાગ્ય જન્મે એના માટે છે અને આ રીતે કર્મ ક્ષીણ થાય એટલે ચંદ્ર પિતૃલોકમાંથી પણ પાછા જવું પડે છે. કર્મ અને ઉપાસના કે જેનાથી છુટકારો મળતો નથી, પોતાને જે જોઈએ છે એ મળતું નથી, ગમે તેવી ઉત્કૃષ્ટ કર્મ કે ઉપાસના હોય છતાં દુઃખથી છોડાવતું નથી, ભલે સુખ મળે. આ જે ભૂહુ ભુવઃ સ્વઃ જનઃ મહઃ તપઃ સત્યમ, તો આ મહઃ જનઃ તપઃ અને સત્યમ બધા બ્રહ્મલોક જ કહેવાય છે, પરંતુ પોતાની સાધના અનુસાર મહઃ જનઃ તપઃ એમાં જવાનું થાય છે. તો એ જે ઉપાસકો ઉપાસના પ્રમાણે ગતિ કરે પણ પછી એ કંઈ સાપેક્ષ અમરત્વ જ છે, એટલે પાછું આવવું જ પડે છે. વરસાદ રૂપે, આ વરસાદ નથી વરસતો, વરસાદ રૂપે જીવો જ વરસે છે. તો આખું આ વૈદિક દ્રષ્ટિ છે, વૈદિક પ્રતિપાદન છે. આ રીતે જીવોની ગતિ, જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહે છે અને એમાંથી વૈરાગ્ય જન્મે એટલા માટે જ આખું અગ્નિનું રૂપક, અગ્નિમાં શેકાવવું પડે છે, તપાવવું પડે છે, સંતપ્ત થયા વગર જન્મ થતો નથી. એટલે વૈરાગ્ય, એકદમ વૈરાગ્ય જન્મે કે મારે બીજી વાર જન્મવું જ નથી, એવી રીતનું આ બધું વર્ણન આવેલું છે. તો આ પંચાગ્નિ વિદ્યા છે. હવે વૈશ્વાનર વિદ્યા એ પણ સુંદર એક કથાનક રૂપે, જેમ પ્રવાહણ જય બલિ એની પાસે શ્વેત કેતુ જાય અને ઉદ્દાલક જાય પછી એ પાછો ઉપદેશ આપે, એક આખ્યાયિકા કે કથાનક રૂપે કહેવામાં આવે છે. તો એવી જ રીતે વૈશ્વાનર વિદ્યા પણ છે, આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. એટલે આ પંચાગ્નિ વિજ્ઞાનના બધા મંત્રો બ્રહ્મસૂત્રમાં અને ઘણી બધી જગ્યાએ કોટ થતા હોય છે, કેનોપનિષદ ભાષ્યમાં પણ, કે વારંવાર જે અસકૃત આવર્તિની ભૂતાની એટલે ત્રણ પ્રકારની ગતિ જે કીધી છે એ બધી ગતિના જે મંત્રો છે ને જે મેં ગ્રુપમાં મૂક્યા છે એ બધા મંત્રો ભાષ્યોમાં બહુ વખત કોટ થતા હોય છે, વૈરાગ્યનો જ્યારે ટોપિક આવતો હોય ત્યારે. એટલા માટે આ ઘણી પ્રસિદ્ધ છે. હરિ ઓમ.